ગુડ મોર્નિંગ મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. 6 તારીખ પછી આગાહી હતી અને આમ તમે જુઓ હજી કેટલા વાગ્યા, કદાચ 6:30 ની આસપાસ થયું છે. આજે થોડુંક મોડું થયું છે એટલે આજની સવારી બેરબેક સવારી, એટલે કે સામાન કર્યા વગરની સવારી છે. એનો આનંદ કંઈક અનોખો હોય. ઘણા લોકો કહેતા હોય કે સવારી એટલે નંગી પીઠ સવારી ન કરાય એવું કહેતા હોય. હવે એનું કારણ શું છે એ તો મને હકીકતની કંઈ ખબર નથી, પણ એ બેલેન્સ મેળવવા માટેની એક સારી ટ્રીક છે. ટૂંકી સવારી કરવી હોય તો તમે એમાં જઈ શકો છો મારા મત મુજબ. એટલે એ રીતે આપણે કરશું. અને આ તમે વાતાવરણ જોવો, મસ્ત મજાનું છે. થોડીક જાય પડે છે લાઇટની, અને નોર્મલ એવો ધુમ્મસ ઝાકળ અહીંયા દેખાઈ રહ્યો છે. કાળું મારી પાસે આવી ગયો છે, રોકી બસ એક આને ઉચપટ જાજો છે. કાળું ને શાંતિ, ક્યાં કાળું ડાયો બેટો હે ચાલો ક્યાં દો. ડીઝલ એન્જિન ની જેમ ચાલુ ને ચાલુ યાર. ધીરે ધીરે હવે સવાર ખીલતી જાય છે. આજે મને એવું લાગે છે કે થોડોક એવો ઝાકળ ધુમ્મસ આવશે અને પછી જોઈ આવે છે કે નથી આવતું. પણ આવા વાતાવરણમાં સવારીની એક અનોખી મોજ હોય છે. ધીમે ધીમે આજની ટોટલ સવારી છે એ વળી પાછા આગળ એક વ્લોગ બનાવ્યો. એક નાનું એવું ચક્કર છે આ જગ્યાથી લઈ અને ફરતી બાજુનું, એ હું તમને બતાવીશ. નાના નાના વિડીયો છે, ટુકડા છે, અને આજે સામાન્ય ચાલની અંદર જ જાશું અમે. રાજેલ હવે તૈયાર, કારણ કે આમાં કઈ તૈયારી કરવાનું હોય સામાન વગર એકદમ મજા આવે આપણને અને એને. જઈએ બની શકે છે આજ થોડી મસ્તી પણ થાય. ફરક લેતો તો આ બેરબેક સવારીથી થોડો કોન્ફિડન્સ બિલ્ડ થાય છે. એટલે કે રાઇડિંગની અંદર જો તમે નવા હોય, બિગિનર હોય, તો તમને થોડો ઘણો ફાયદો થાય કે બેલેન્સ કઈ રીતે જાળવવું. કારણ કે દેશી સ્ટાઇલની અંદર જો તમે ચલાવતા હોય તો આપણે દડીને એ સામાન થાય એની અંદર પણ બેલેન્સ તમે રાખી શકો છો, પણ એમાં બેગડાનો સહારો હોય ને બધું હોય. હવે આની અંદર તમે ઘોડીના એકદમ આમ આ વચ્ચેનું જે હાથું છે એની સાથે તમે દરેક મતલબ હાર્ટ ટુ હાર્ટ કનેક્શન આમાં મળી જાય અને એ પછી કોન્ફિડન્સ થોડો બિલ્ડ થાય તો રાઇડિંગની અંદર તમને વધારે કમ્ફર્ટેબલ રહે. પછી જ્યારે સામાન કરી કરો છો ત્યારે તમે બધી વસ્તુઓ ઘોડાને પરફેક્ટ પ્રોફેશનલ રાઇડિંગ કરો છો, શીખો છો ત્યારે, તો ક્યારે વચ્ચે ઘોડો ભડકે છે, ભાગવા માટે કરે છે, તો એ બધું તમે આની અંદર આરામથી શું કહેવાય શીખી શકો છો. તો બેરબેક રાઇડિંગનો એ પણ એક અનોખો લાવો છે. પછી વરસાદની અંદર પણ આ ખૂબ ફાયદો કરે. ચાલુ વરસાદને તમે જો બેરબેક રાઇડિંગ કરો તો એ ઘોડાની સ્કીન એકદમ આમાં સરસ ચોખ્ખી ક્લીન હોય અને સરકી જવાય. આપણે આ સવારી પૂરી કરશું ત્યારે જેટલી આપણી બેઠક છે એની અંદર પરસેવો તો આવી જ જવાનો, તોય તમને ત્યાંથી લપટવાના ચાન્સ રહે. અને એની અંદર તમે કઈ રીતે બેલેન્સ જાળવો છો એ આ બેરબેકનો સૌથી મહત્ત્વનો ફાયદો છે. ત્યારે એનો પગ આડાવડો થાય, તમે એક બાજુ લડી જાઓ આ તે થાય, તમને કઈ રીતે બેલેન્સ એ પણ એક આમાં શીખવા મળે અને મજા આવે. ટૂંકમાં મને પોતાને બેરબેક રાઇડિંગ ત્યારે ખૂબ ગમે છે અને અવારનવાર હું કરતો હોય છું, પણ એ નાની ચક્કર માટે, બહુ મોટું નહીં.
એકદમ નાની ચકો. મેન્ટાલિટી પ્રમાણે આપણને નથી ગમતું, બાકી ગામડા ગામની અંદર નહીં જોઈ જઈએ તો એમ કે વાહ ભાઈ વાહ,
આવો રસ્તો તો ભાઈ ક્યાં ક્યાં જોવા મળે, ગાડી ગીર લાગે છે. આ પ્રેમ છે, આ હાચી મોજ છે. આખું સાફ કર નાખે પછી મારો હાલ જોજો. હવે આરોટો મારીને થોડા ઓપીના ઘોડા કરી દે.
ઘોડા તો આ વ્લોગની અંદર બેરબેક રાઇડિંગ વિશે જે આપણે મોજ કરી આનંદ કર્યો છે, તો હવે સવારીની સાથે ફરી પાછા નવા કોઈ સ્થળની મુલાકાત સાથે મળશું અને આનંદ કરતા રહીશું. તો અશ્વ સવારીની અનોખી મોજ, અશ્વશક્તિ યશો બોલો, અશ્વ પ્રેમ છે એ અમર છે આપણને ખબર છે અને એમાં કોઈ ચૂક આવવાની નથી. તો આવા કંઈક નવા પ્રયોગો સાથે અને નવા રસ્તાઓ, નવા અશ્વો, નવા પ્રાણીઓ સાથે મળતા રહીશું. તો બ્લોગ પર કનેક્ટેડ રહેજો, ફેસબુક ઉપર જોતા હોય તો ત્યાં, યુટ્યુબ ઉપર જોતા હોય તો ત્યાં, અને ઇન્સ્ટાગ્રામ આઈડી આરજે જઈ મેં અહીંયા ખૂણામાં કરેલું જ છે ત્યાં તમે જોઈ શકો છો, અને ત્યાં પણ હું અલગ અલગ વિડીયો શેર કરતો હોઈ છું. તો આવતા બ્લોગમાં મળીએ, ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, એન્જોય કરતા રહો. ધન્યવાદ. ભારત માતા કી જય.